आप कुतुबुद्दीन मोलिंग बॉयज प्राइमरी स्कूलना ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। जेनी अंदर धोरण पांच विषय आसपास एटले के पर्यावरण जेम आपणो पाठ 19-20 कहे छे के ऋतुनी वार्ता तेनी अंदर भाग बे जोवाना छे। भाग एक नी अंदर आपणे जोई गयेला हता के बीजमांथी अंकुर फूटी छोड़ बने छे। वनस्पतिने त्रण प्रकारमां वेची शकाय छे, छोड़, सोप अने वृक्ष। पछी आपणे जोई गयेला के खेडूत थयेला पाकमांथी थोड़ाक बीज आगला वर्ष माटे अलग राखे छे। पछी पहेलाना समयमां सुकायेली दूधीने माटीनो लेप लगावी तेनी अंदर सारा बीज आખું વર્ષ રાખવામાં આવતા। સમય જતાં લાકડાની પેટી કે કોઠીમાં બીજ રાખી તેની અંદર જીવજંતુથી બચવા લીમડાના પાંદડા મૂકવામાં આવતા। આપણે બોરિક એસિડ અને એરંડિયાનું તેલ એ જોઈ ગયેલા હતા કે અનાજમાં તેને ભેળવીને કેવી રીતે લાંબા સમય સુધી તેની સાચવણી કરવામાં આવતી ને શિયાળામાં લીલાના તાજા શાકભાજી ખાવાની મજા આવે છે। ત્યાર પછી આપણે દેશી ઊંધિયું પણ જોઈ ગયેલા ને ત્યાર પછી આપણે જોઈ ગયેલા કે જુદી જુદી ઋતુઓમાં જુદા જુદા રાજ્યોમાં ખેતીને સંબંધિત તહેવાર ઉજવવામાં આવે છે, જેવી રીતે પોંગલ, અષાઢી બીજ, ઉત્તરાયણ, વૈશાખી, હોળી, દિવાળી વગેરે। ચલો આજે આપણે આ પાઠની અંદર આગળ વધીએ તેમાં જોઈએ આપણે વધુ અને વધુ ખર્ચાઓ। છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા। ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં, હસમુખ કે મૂંગા ખાતર ખરીદવા પડતા હતા। બાબા હસમુખભાઈની વાત છે। નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા। પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો। ચાલો જોઈએ, અરે તેની ગંધ કેવી ખરાબ છે અને હસમુખના મોટા ભાગના પૈસા દવા ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા। બાબા રાસાયણિક ખાતર છે, નવું બીજ ખરીદવું પડે છે એટલે પૈસા વધારે જાય છે અને ગંધ પણ કેવી આવે છે એની, ખરાબ આવે છે। ચાલ, નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા। બધા ખેડૂતો જમીન અંડે સુધી બોરવેલ કરી મોટર પંપમાંથી પાણી ખેંચવા લાગ્યા। ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા। ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવી। કોણ? હસમુખભાઈ। જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો। મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા એટલે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા ન હતા, જમીન પણ પહેલાં જેવી ન હતી, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો એટલે તેની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ। એકનો એક જ પાક લેવાથી પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે કંઈ સારું ઉગી શકે તેમ ન હતું। બાબા એના જે ફળદ્રુપતા હોય એના પોષક તત્વો જે હોય તે નાશ પામે છે। ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલ ભર્યું બન્યું હતું। હસમુખભાઈ હવે પહેલાં જેવો નથી રહ્યો, તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો। તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી, બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો, તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો। બાબા શું કહે છે, બેંકની લોન પૂરી કરવા માટે તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો એટલે ખેતી કરતો ન હતો, તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો, ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો। એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો। તેણે તેની માતાને પૂછ્યું, બા દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હોય તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે। હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી? ચાલો ચર્ચા કરો અને વિચારો। આ સવાલ જવાબ તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાના છે। નંબર 1, હસમુખના ખેતરનો થોડા વર્ષો પછી શું થઈ શકે છે? જવાબ, હસમુખના ખેતરની ફળદ્રુપતા વધારે પ્રમાણમાં કૃત્રિમ ખાતરના ઉપયોગથી ઓછી થઈ ગઈ। ટ્રેક્ટરથી થતી ખેતીમાં ટ્રેક્ટરની લીધેલી લોન પણ તે ચૂકવી શક્યો નહીં, ભવિષ્યમાં તે ખેતી કરી શક્યો નહીં હોય। બાબા શું કહે છે અહીંયા કે ખેડૂતો બીજ પણ સીધા બજારમાંથી જ લાવે છે, આથી ખેડૂતો સારા બીજ સંગ્રહવાની જરૂર રહેતી નથી। પાક સારો ઉતરે તો રાસાયણિક ખાતર નાખે છે ને પછી રાસાયણિક ખાતર તે ઈયળ કે જીવજંતુઓ પાકને બચાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરે છે। આ બધી પ્રક્રિયાની રીતે ખોરાક સવાદ વગરનો પણ બને છે બાબા, એટલે જંતુનાશક દવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી તેની ફળદ્રુપતા ઘટી ગઈ, કૃત્રિમ ખાતરના ઉપયોગથી ઓછી થઈ ગઈ અને તે ટ્રેક્ટરથી તે ખેતી કરવા લાગ્યા, ટ્રેક્ટરને લીધે લોન પણ ચૂકવી શક્યો અને ભવિષ્યમાં તે ખેતી કરી શક્યો નહીં। ચાલો બીજો સવાલ, દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે, તેને આવું શા માટે કર્યું? બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે પસંદ, ડ આવશે અહીંયા પસંદ। ચલો શું કહે છે અહીંયા,
કે દામજીભાઈ દીકરા હસમુખે તમે પિતાની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું, જ્યારે હસમુખનો દીકરો જે છે પરેશ તે ખેડૂતના બધા ટ્રક ચલાવતો, આવું શા માટે કર્યું? તો વધારે પ્રમાણમાં કૃત્રિમ ખાતરનો ઉપયોગ અને એક જ પ્રકારની વારંવાર ખેતી કરવાના કારણે ખેતરની ઉત્પાદન શક્તિ ઓછી થઈ ગઈ હતી. બરાબર, કૃત્રિમ ખાતર એટલે કે રાસાયણિક ખાતરો જે છે તેની શક્તિ ઉત્પાદન શક્તિ ઓછી થઈ ગઈ. બધા ખેડૂતો કપાસનું ઉત્પાદન કરતા હોય તેની કિંમત પણ ઓછી મળતી હતી. હસમુખે લીધે લોન ન ચૂકવી શકવાથી પરેશ ખેતી ન કરતા ટ્રક ચલાવતો હતો. ચલો જોઈએ આગળ. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો સવાલ. બીજને લાગતું કે હસમુખની સાથે શું થયું તે પ્રગતિ નથી, તમને શું લાગે છે? તો મને લાગે છે કે બીજનો શક સાચો છે. આધુનિક ખેતીથી ખેતરો અને પ્રાકૃતિક સાધનોનું શોષણ થાય છે, જેના કારણે ખેતર તેની ઉત્પાદન શક્તિ ઘટી જાય છે. ધીરે ધીરે તે જમીન પડતળ એટલે કે બંજર બની જાય છે. પાણી જમીનમાં ઊંડા ઉતરી જાય છે, તેથી સિંચાઈ મુશ્કેલ બને છે. એક મશીન લોકોથી વધારે કામ કરી શકે છે, પરંતુ તેનાથી ઘણા લોકોની રોજગારી છીનવી જાય છે. બાબા, મશીનો આવી જાય તો કામ થાય. બાબા, એક મશીનથી લોકોથી વધારે કામ થાય, પરંતુ જે લોકો કામ કરતા હોય તેની રોજગારી છીનવી જાય છે. આમ થોડા સમય માટે પ્રગતિ લાગે છે, પરંતુ વાસ્તવિકમાં તે પ્રગતિ નથી. શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ કયા છે? જવાબ, ઘણા બધા બદલાવ થાય છે જેને પ્રગતિ કહેવાય, પરંતુ તેનાથી નુકસાન પણ ઘણું થાય. જેમ એક ઝૂંપડપટ્ટીને હટાવી તે જમીન પર હોટેલ કે મોલ બનાવવામાં આવે છે. આનાથી આ જમીન સુંદર અને વેપારનું કેન્દ્ર બને છે, પરંતુ તે લોકો જેમને આ જગ્યાથી હટાવી દેવામાં આવ્યા હતા તેમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેઓ ખૂબ દુઃખી થાય છે અને તેને વાસ્તવિકમાં પ્રગતિ કહેવાય છે. ચાલો ચર્ચા કરો અને લખો. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો જો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી ખેતીમાં અનાજ, શાકભાજી કે કઠોળનું જીવજંતુથી રક્ષણ કરી શકાય છે, સાથે સાથે વધુ ઉત્પાદન પણ કરી શકાય છે. આ ફાયદાની સાથે નુકસાન પણ જોડાયેલું છે. જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગથી અનાજ, કઠોળ અને શાકભાજીમાં પૂરતા પોષક તત્વો રહેતા નથી. શું કહે છે અહીંયા? વધુ પડતા ઉપયોગથી અનાજ અને કઠોળ શાકભાજીમાં પૂરતા પોષક તત્વો રહેતા નથી. વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી લાંબા ગાળે ખેતરની ફળદ્રુપતા ઘટતી જાય છે. ચાલો હવે આવશે સજીવ ખેતી. શું આવશે? સજીવ ખેતી. આ સજીવ ખેતી, તો આ સજીવ ખેતી એટલે શું? તો આપણે જોઈએ કે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો તેમાં રાસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે સજીવ ખેતીમાં પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે થતાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. હવે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર આ એક કુદરતી ખાતરો છે. હવે છાણિયું ખાતર અને કમ્પોસ્ટ ખાતરમાં આપણે છાણ, સૂકા પાંદડા, ડાળીઓ, ખરેલો કચરો એમાં બધો ભેગો કરીને જમીનમાં ખાડો ખોદીને દાટવામાં આવે છે અને દિવસે દિવસ તેને ભેળવવામાં આવે છે, તો આવી રીતે કમ્પોસ્ટ ખાતર કે છાણિયું ખાતર તૈયાર થાય છે. ચલો જોઈએ. એટલે કે ટૂંકમાં કહેવું છે કે સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ વગર કરવામાં આવતી ટકાઉ ખેતી, અને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. સજીવ ખેતીના ફાયદા લખો. તો જવાબ, સજીવ ખેતીના ફાયદા. નંબર એક, છોડની ગરમી અને ઠંડીમાં વાતાવરણનો સામનો કરવાની તાકાત વધે છે. બે, ફૂલો અને ફળોનું ઉત્પાદન વધે છે. ત્રણ, સજીવ ખેતી દરેક વસ્તુની ખેતી માટે ઉપયોગી છે. ચાર, ફળ શાકભાજી અનાજ જોવામાં સુંદર અને સ્વાદિષ્ટ હોય છે. પાંચ, ઉત્પાદન વધવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ લોકોમાં વધારે છે. છ, બીજના અંકુરણની પ્રક્રિયા ઝડપથી અને સારી થાય છે. ચલો જોઈએ. ધોરણ 5માં ભણતા વિદ્યા ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધે તેનો અહેવાલ લખ્યો, તે પણ વાંચો. ભાસ્કરભાઈની વાડી, દેહરી ગામ. અમે દૂરથી નારિયેળના ઝાડ જોયા. બાપરે, એક નારિયેળના ઝાડ પર કેટલા બધા નારિયેળ! અમને લાગ્યું કે તે બજારના મૂંગા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુઓ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું કે આ કોટનનો છોડ છે, તેમાં મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી.
તેમની જમીન ફળદ્રુપ છે, કારણ કે લીલા સૂકા પાંદડા ઘાસ હળવાથી અળસિયાની જમીન ખૂબ સારી બને છે. મેં અત્યારે તમને કીધું બરાબર, અત્યારે મેં તમને વાત કીધી કે છાણ સૂકા પાંદડા દાડીઓ ખરેલો કચરો એમાં બધો ભેગો કરીને જમીનમાં ખાડો કરીને દાટવામાં આવે છે અને આવી રીતે કૃત્રિમ ખાતર કુદરતી ખાતર તૈયાર કરવામાં આવે છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળે. ભાસ્કરભાઈએ જણાવ્યું, અળસિયા જમીન અંદરથી ખોદ્યા કરે છે, તેઓ જમીનમાં એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતા રહે છે, તેના કારણે જમીન પોચી બને છે બરાબર. એટલે અળસિયા ખેડૂતોના મિત્રો પણ કહેવાય છે. તેમના મળતી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાને આપવામાં આવે છે, જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળો હતા. ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી. જૂથના સભ્ય પ્રફુલ હંસા, કૃતિકા, ચિરાગ, પ્રવીણ, વર્ગ 5 ક. ચલો, બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી. ચિત્ર જુઓ અને દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો. ચલો, ચિત્ર નંબર 1માં બાજરીના ડૂંડા ખાંડળિયામાં રાખ્યા છે. તેને સાંબેલા વડે ખાંડવામાં આવે છે, જેનાથી ડૂંડામાંથી દાણા અલગ પડી જાય છે. અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર નંબર 3માં જોઈ શકો છો. આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેસરથી કરવામાં આવે છે, જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. ચલો, આની અંદર પહેલો સવાલ છે કે ચિત્ર 1માં થડ કાપવા કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. તો અહીંયા બીજો નંબર કે ચિત્ર 1માં બાજરીના દાણા બાજરીને અલગ કરવામાં થ્રેસર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજો સવાલ કે ચિત્ર નંબર 4માં તમારા વિચારે ચક્કીમાં ઘંટીમાં શું થઈ રહ્યું છે. તો જો આ ચિત્ર નંબર 1ની વાર્તાના ચિત્ર નંબર 4, તો ચિત્ર નંબર 4માં ઘંટીમાં બાજરીને દળવામાં આવે છે. ચલો, એના પછીનો સવાલ ચિત્ર નંબર 5 અને 6માં કઈ પ્રવૃત્તિની કણક એટલે બાંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો હશે. તો ચિત્ર નંબર 5ના લોટને કઠરોટમાં લેવામાં આવ્યો છે, આ મોટી થાળ દેખાય તે, અને તેમાં પાણી મેળવીને લોટ બાંધવામાં આવ્યો છે, જ્યાં ચિત્ર નંબર 6માં બાંધેલા લોટને બતાવવામાં આવેલો છે. આ છે નંબર 4. ચાળણીનો ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો છે. તો લોટ ડળાઈ ગયા પછી લોટને ચાળવા માટે ચાળણીનો ઉપયોગ થાય છે. ચાલો, સવાલ નંબર 5, ચિત્ર નંબર 7માં શું બતાવવામાં આવેલ છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તો ચિત્ર નંબર 7ના બાંધેલા લોટમાંથી રોટલો બનાવવામાં આવે છે. 6. ચિત્ર નંબર 8માં શું કરવામાં આવે છે. દેખાય છે ને, ચિત્ર નંબર 8માં રોટલાને તાવડી પર શેકવામાં આવે છે. દેખાય છે, આ શું કહેવામાં આવે છે, તાવડીમાં શેકવામાં આવે છે. અહીંયા આવશે શેકવામાં બરાબર, અહીંયા શું આવશે, શેકવામાં આવે છે. ચિત્ર નંબર 9માં શું દેખાડેલ છે. દેખાય છે અહીંયા ચિત્ર નંબર નવમાં શેકેલા રોટલા થાળીમાં પીરસવામાં આવેલા છે, જે ખાવા માટે તૈયાર થયેલ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જો આ બતાવેલું છે તમને ચિત્ર બધા, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 દેખાય છે, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયાથી છૂટું કરીને અહીંયા નાખવામાં આવે છે, અહીંયા તમને બાજરીના દાણા દેખાશે, અહીંયા ઘંટીમાં દળાય છે, અહીંયા લોટ દેખાય છે, અહીંયા લોટ વણાઈ ગયો છે, અહીંયા રોટલી થાય છે, અહીંયા તાવડી પર શેકાય છે અને અહીંયા થાળીમાં પીરસવામાં આવી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. આવતા પીરિયડમાં આપણે નવા પાઠ સાથે મળવાના છે. જેટલા પણ સવાલ જવાબ છે એટલા બધા સવાલ જવાબ તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાના છે. ને તમે મને શાંતિ સાંભળો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ તેને લાઇક કરવાનું ભૂલતા નહીં, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.